એવા વ્યક્તિ છે ભાઈએ હમણાં કીધું કે બધા ધારાસભ્યો આવા લાઈવ નથી. અમે લાઈવ એટલા માટે છીએ કારણ કે અમે કલા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા છીએ. અમે ધારાસભ્યનું જે કામ કરવાનું એ સાથે સાથે તમે બધાને અહીંયા યુવા વર્ગ છે ખબર હશે, તમે ક્રિકેટનું પણ આયોજન કરીએ છીએ. દોઢ મહિનો અમે ક્રિકેટ પણ એ જ મેદાનની અંદર, રામકથા મેદાનની અંદર અમે ક્રિકેટ પણ રમાડીએ છીએ અને અમે નવરાત્રિનું પણ આયોજન કરીએ છીએ. નાના મોટા અમારું એનજીઓ સહાય ફાઉન્ડેશન થયું, અમે ઘણા બધા સેવાના કામો પણ કરીએ છીએ. એટલે ધારાસભ્ય એક બાજુની વસ્તુ છે, એની સાથે સાથે અમારું એનજીઓ છે, એનજીઓમાં અમે સેવા કાર્યો પણ કરીએ છીએ. અને એની સાથે સાથે જ્યારે આજે ફરી ગયા વર્ષે પણ અમે કેસરિયા નવરાત્રિનું આયોજન કર્યું હતું અને આ વર્ષે પણ રામકથા મેદાનમાં સેક્ટર 11માં ફરીથી કેસરિયા નવરાત્રિનું આયોજન કરેલું છે. ગઈ વખતે રામ મંદિરના થીમ ઉપર કર્યું હતું, આ વખતે કેદારનાથ કૈલાસ પર્વતની થીમ છે એના ગાંધીનગરના સુરાંગન ગરબા ક્લાસીસમાં આજે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલે મુલાકાત લીધી અને ગરબાના ક્લાસના તમામ ખેલૈયાઓને માર્ગદર્શન આપ્યું, તેમજ આ નવરાત્રિ દરમિયાન જે ગાંધીનગરની અંદર ગરબા મહોત્સવ થવાનો છે તે બાબતે પણ જાણકારી આપી અને પોતે તમામ ખેલૈયાઓની સાથે ખૂબ જ મન મૂકીને ગરબા રમ્યા. ધારાસભ્યને આ રીતે ગરબા રમતા જોઈને આ તમામ ખેલૈયાઓમાં એક જુદો જ ઉત્સાહ જોવા મળ્યો હતો, તેમજ સુરાંગન ગરબા ક્લાસીસના આ જે આયોજકો છે અને જે વર્ષોથી ખેલૈયાઓને નવરાત્રિમાં આ જુદા જુદી તરકીબોથી ગરબા રમતા શીખવે છે તે લોકો પણ આ ધારાસભ્યશ્રીને આ રીતે રમતા જોઈને ખૂબ ખુશ થઈ ગયા. આમ તો ધારાસભ્યશ્રી રીટા પટેલ પાટનગરના જ હોવાથી લોકોમાં ખૂબ જાણકાર છે, પરંતુ તેમનો આ ઉત્સાહ અને તેમની આ એક નવરાત્રિની પ્રવૃત્તિમાં આટલો રસ લઈને ખેલૈયાઓની વચ્ચે આટલો સમય ફાળવીને અને માર્ગદર્શન આપ્યું તે ખૂબ જ સારી બાબત કહેવાય છે. રીટા પટેલને ગાંધીનગરમાં તેમજ ખૂબ જ નાની ઉંમરે સૌ પ્રથમ ગાંધીનગર મહાનગરપાલિકાના તેઓ મેયર બન્યા અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં તેમને ધારાસભ્ય પદની સીટ ફાળવવામાં આવી, ત્યાર પછી તેઓ ધારાસભ્ય બન્યા. એટલે ગાંધીનગર મહાનગરપાલિકાના તમામ લોકોથી તેમજ પાટનગરની જનતાના તમામ કોર્પોરેટરના વિસ્તારોથી તેઓ પોતે ખૂબ જ પરિચિત છે અને લોકોને જે કંઈ સુવિધાઓ કેવી રીતે અપાય તેની પાછળ પણ તેમનો પૂરતો પ્રયત્ન હોય છે. અને આજે પણ તેઓ ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર સાથે જ સ્થાનિક ધારાસભ્ય તરીકે તેમના દરેક મહાનગરપાલિકાઓના કાર્યક્રમોમાં અવશ્ય જાય છે અને પ્રજાની વચ્ચે રહેતા જોવા મળે છે. એવી જ રીતે સૌ પ્રથમ તેમણે વિધાનસભામાં પગ મૂક્યો ત્યારે પણ તેમણે નાની ઉંમરે ધારાસભ્ય તરીકે ખૂબ જ સારો દેખાવ કર્યો હતો. રીટા પટેલને જોઈને સૌ ખુશ થઈ ગયા હતા.